હરિઓમ, મારું નામ મંદાર નાફડે છે. હું ચંદ્રલોક માંજલપુર ઉપાસના કેન્દ્ર વડોદરા ખાતે સેવા આપું છું. છેલ્લા ઘણા વર્ષોથી હું બાપુ સાથે સંકળાયેલો છું. મારો અનુભવ એટલે બાપુના સાનિધ્યમાં આવ્યા પછી મને અને મારા કુટુંબીજનોને ના જીવનમાં જે પરિવર્તન આવ્યું એ મારો અનુભવ. છેલ્લા ઘણા વર્ષોથી હું બાપુ સાથે સંકળાયેલો છું. બાપુના સાનિધ્યમાં અમે જ્યારે આવ્યા એના પહેલાં અમારા કુટુંબની આર્થિક પરિસ્થિતિ ખૂબ સારી ન હતી. મારા પપ્પા સારાભાઈ કેમિકલ્સમાં જોબ કરતા હતા. એમના 2005થી 2006ની સમયની આ વાત છે. એમના પગાર ખાસા એવા ઇરેગ્યુલર ચાલી રહ્યા હતા. એક સમય એવો આવ્યો હતો કે એમના 6-6, 7-7 મહિનાના પગાર પેન્ડિંગ હતા. પગાર પણ થાય તો બી કદાચ પગારના 40% કાં તો 50% રકમ એક મહિનામાં મળતી હતી. સો અમારું કુટુંબ આર્થિક પરિસ્થિતિ સાથે ઝઝૂમી રહ્યું હતું. કદાચ આપણું અમારું કુટુંબ આ એક પ્રારબ્ધરૂપી ભવસાગરમાં ડૂબવાનું જ હતું ત્યારે જ એક સામર્થ્યવાન હાથે આ કુટુંબની કમાન સંભાળી. હા, એ હાથ હતો મારા બાપુનો, મારા મિત્ર, મારા સખા, મારા સદ્ગુરુ અનિરુદ્ધ બાપુ. અને ત્યાર પછી ધીરે ધીરે અમારા કુટુંબના આર્થિક સમસ્યાઓ ઓછી થવા લાગી. 2008માં મારા પપ્પાના કંપનીએ VRS એટલે કે વોલેન્ટરી રિટાયરમેન્ટ સ્કીમ એની ઘોષણા કરી. અમે સૌ સંકલ્પ અને વિકલ્પમાં હતા કે આ VRS સ્કીમનો લાભ લેવો કે નહીં. અને એના માટે જ અમે અમારા એ વખતના ઉપાસના કેન્દ્રના પ્રમુખ સેવક શ્રીકાંતસિંહ રાજેને મળ્યા. શ્રીકાંતસિંહ રાજેએ સુચિત દાદાને મળવાનું અમને કીધું. અમે VRS સ્કીમ વિશે અને અમારી એ વખતની પરિસ્થિતિ વિશે સુચિત દાદાને બધું વર્ણન કર્યું. બધું સાંભળ્યા પછી સુચિત દાદાએ કીધું કે તમે VRS સ્કીમ લઈ લો. આવ્યા પછી મારા પપ્પાએ VRS સ્કીમ મારા કંપની એમના કંપનીમાં મૂકી. એ વખતે એમની જોડે કામ કરી રહેલા ઘણા બધા એમના મિત્રોએ કીધું કે તમે VRS સ્કીમ ના મૂકતા, કારણ કે એ વખતે કંપનીની પરિસ્થિતિ ખૂબ સારી ન હતી. VRS મૂક્યા પછી પણ એ પૈસા મળશે કે નહીં એ ખૂબ મોટો પ્રશ્ન હતો, અને પૈસા મળશે તો ક્યારે મળશે એવા ઘણા બધા પ્રશ્નો હતા. પરંતુ દાદાએ કીધા મુજબ પપ્પાએ એ VRSની અરજી કંપનીમાં મૂકી. જે વખતે પપ્પાએ VRSની અરજી મૂકી હતી એ સમય દરમિયાન જે લોકો રિટાયર્ડ થયા હતા એ લોકોના પણ PFના અને બાકી ઘણા બધા પૈસા એમને મળવાના બાકી હતા. પણ જે રીતે દાદાએ કીધું હતું એ રીતે અમે એ VRSની અરજી મૂકી. અને એના પછી શું થયું? એક ચમત્કારિક બદલ જ ઘડ્યો. જે થવાનું હતું એ નિશ્ચિત થયું. અમને અમારા પૈસા પાછા મળી ગયા. VRS સાથે PF અને ગ્રેજ્યુએટીના પૈસા પણ પપ્પાને એ સમયે પાછા મળી ગયા. અમને ખૂબ આશ્ચર્ય લાગ્યું કે એવો સમય કે અમારા પહેલાં જે લોકો રિટાયર થયા હતા એમના પૈસા મળવાના બાકી હતા અને અમને અમારા પૈસા તરત મળી ગયા હતા. હવે એક બાજુ જે PF અને ગ્રેજ્યુએટીના પૈસા મળ્યા એનું રોકાણ કરીને એની એક ઇન્ટરેસ્ટ ઇન્કમ અમને ચાલુ થઈ ગઈ હતી. અને એની સાથે સાથે જ દાદાના કહેવા મુજબ એક પ્રાઇવેટ જોબ પણ પપ્પાને મળી ગઈ હતી. એના લીધે જે આર્થિક સંકટ અમારા પર હતું એ વખતે દૂર થઈ ગયું હતું. આ સમય દરમિયાન જ 2007માં હું એક શારીરિક પીડા સાથે અથડાયો. મારો જમણો ખભો કામ કરવાનું બંધ કરી દીધો હતો. હું મારા આપમેળે મારો હાથ ઉપર નહોતો કરી શકતો. એટલે જ વડોદરા ખાતે ડૉક્ટર રાજેશ બક્ષી, જે એક ઓર્થોપેડિક સર્જન છે, એમને અમે મારો ખભો બતાવ્યો. ડૉક્ટરે એક્સરે અને સીટી સ્કેન કરવાનું કીધું. એક્સરે અને સીટી સ્કેન રિપોર્ટ તો નોર્મલ આવ્યા, પણ એક્સરે અને સીટી સ્કેનના જે ફોટોગ્રાફ હતા એમાં ડૉક્ટરને ખબર પડી કે જમણા ખભાની હાડકામાં એક નાની ગાંઠ છે. હવે કદાચ આ બાપુની કૃપા જ છે કે રિપોર્ટ નોર્મલ આવ્યા એના પછી પણ ડૉક્ટરને ફોટોગ્રાફ પરથી ખબર પડી કે હાડકાની અંદર એક ગાંઠ છે. ડૉક્ટરે એ હાડકાની બાયોપ્સી રિપોર્ટ અમને કરાવવા કીધું. બાયોપ્સી રિપોર્ટમાં ખબર પડી કે આ ગાંઠ તો નોર્મલ છે, એટલે કે કેન્સરની ગાંઠ નથી,
પણ આ ગાંઠ ભવિષ્યમાં ફરી થઈ શકે એવી છે અને આના માટે અત્યારે ઓપરેશન કરવું પણ એટલું જ જરૂરી છે. મારા કુટુંબમાં સૌ ખૂબ ચિંતિત થઈ ગયા. અમે અમારા બધા મેડિકલ રિપોર્ટ અને એ વખતની પરિસ્થિતિ પરમ પૂજ્ય સુચિત દાદાને બધી વર્ણન કરી. દાદાએ બધું સાંભળીને કીધું કે ઓપરેશન કરાવી લો, પણ અમને એક પ્રશ્ન હતો કે ઓપરેશન કરાયા પછી પણ જો આ ગાંઠ ભવિષ્યમાં થશે તો. અમે એ જ પ્રશ્ન દાદાને પૂછ્યો કે દાદા, ડૉક્ટર કહે છે કે ભવિષ્યમાં આ ગાંઠ ફરી થઈ શકે એવું છે. દાદાએ એક સ્મિત હાસ્ય આપ્યું. દાદાએ કીધું, શું કરવા કાળજી કરો છો, બાપુ બેઠા છે ને. બાપુના એ શબ્દો અમારા માટે બહુ મોટો આધાર આપી ગયા. અમે બરોડા પાછા આવ્યા અને ઓપરેશન કરાયું. ઓપરેશન પછીના પણ જે ડેવલપમેન્ટના રિપોર્ટ્સ હતા એ પણ અમે પરમ પૂજ્ય સુચિત દાદાને બતાવ્યા. દાદાએ કીધું, બધું સારું છે, કાળજી કરવાની કંઈ જરૂર નથી. પણ એ મનમાં હજુ પણ પ્રશ્ન હતો કે આ ગાંઠ જો ભવિષ્યમાં ફરી થશે તો પાછી આ સર્જરી કરાવવી પડશે અને કદાચ એ મારા અત્યાર સુધીના જીવનનું સૌથી મોટું ઓપરેશન હતું. એ વખતે મને 6 મહિના બેડ રેસ્ટ હતો, એટલે બીક એ જ હતી કે પાછું જો આ સર્જરી થશે તો પાછું મને 6 મહિના બેડ રેસ્ટ થશે ને મારું વર્ષ પાછું બગડશે. એટલે અમે એ જ પ્રશ્ન દાદાને ફરી કર્યો કે દાદા, આ ગાંઠ ફરી નહીં થાય ને. એટલે દાદાએ કીધું, કાળજી ના કરતા, બાપુ બેઠો છે. આ વાતને આજે લગભગ 15 વર્ષ પૂરા થયા છે. એ ગાંઠ તો પાછી નથી જ થઈ, પણ મારો આ જમણો ખભો પણ સારી રીતે કામ કરી રહ્યો છે. આ કદાચ મારા બાપુનો પ્રેમ જ છે જે અમને આવા સંકટોમાંથી સહજ રીતે બહાર નીકાળે છે. હરિ ઓમ શ્રીરામ અંબજ્ઞા.